ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, કેમ છો? એક નવા મસ્ત બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે જો મસ્ત દિયાવતી કરી નાખ્યા છે અને પછી આપણે જો નાસ્તો કરી લીધો છે, કારણ કે આપણે 3 મહિનો રહી છે એટલે આપણે જો પહેરું ને થોડોક ચોડો લીધો, સવારમાં ભાવે નહીં પણ આપણે થોડોક નાસ્તો કરી તો સારું એમ. પછી બપોરે સીધું 2 વાગે મારે ટિફિન લઈ જાવ એટલે બપોરે સીધું 2 વાગે ખાવાનું હોય એટલે થોડોક નાસ્તો કરી લીધો. પછી આપણે જો ટિફિનમાં ભીંડા ટમેટાનું શાક રોટલી લઈ ગયા અને જો એટલી ટ્રાફિક હતી ને, સિગ્નલ ઘડીએ ઘડી આવે એટલે બહુ જ, અને બસમાં પણ એટલી ટ્રાફિક હતી. અને જો મસ્ત આપણે જો મસ્ત તાપીમાં પૂગી ગયા છે ને, થોડીક ક્ષણમાં આપણે કોલેજ આવી ગયા છીએ. NCC વાળા જો 15 ઓગસ્ટ છે કાલે એટલે જો પરેડ ચાલતી હતી અને જો બધા આગળ બધું અસાઇનમેન્ટનું થોડી ભૂલ પડી ગઈ એટલે મેડમ કીધા હતા તમને. અને જો BRTSA ટ્રાફિક હજી બસ આવી નથી એટલે અમે બેઠા હતા બાકડે એટલે જો પછી આપણે મસ્ત ઘરે પૂગી ગયા છે. અને પછી આપણે મન થયું હતું ફરાળી ભેળ ખાવાનું એટલે પછી આપણે ચાલો જો ટમેટા, પહેલાં 1 ટમેટું સુધારી લીધું, ફરાળી ચવડો થોડોક નાખ્યો, થોડોક ગળો ચવડો નાખ્યો, થોડી કેળાની વેફર નાખી અને ઉપરથી થોડુંક આપણે બટેકાની વેફર નાખી. એ વિડીયો નહીં બતાવી હોય તમને. અને લીલી ચટણી નાખી ફુદીનાની અને મરચાની, અને સોસ નાખી દીધો ટમેટાનો, કારણ કે એ તો ખવાય એટલે. પછી આપણે મસ્ત મિક્સ કરી લીધું, આપણે મિક્સ કરી લીધું. તમે પણ એકવાર કરજો, એવી સરસ બનશે ને. તમે આમાં જો એક વસ્તુ ઘટે છે, 2 વસ્તુ ઘટે, કાકડીની કટકી અને દાડમ, 2 વસ્તુ ઘટે છે. અને એ 2 વસ્તુ હોય ને તો બહુ જ મસ્ત લાગે. આપણે 12 ફરાળી ભેળ ખાઈએ તેવી જ લાગે. આમ તો એવી જ બની હતી, એવી સરસ બની હતી ને, આમ તમે આંગળા ચાટતા રહીજો એવી સરસ બની હતી. અને આપણે મસ્ત મિક્સ કરી નાખ્યું છે. હવે ઉપરથી આપણે કોથમરી નાખી દઈશું, કારણ કે કોથમરીનો સ્વાદ બહુ સરસ આવે. જો કેવી સરસ બની ગઈ છે તમે જોઈ શકો છો, બહુ મસ્ત બની ગઈ છે. હવે આપણે કોથમરી નાખી દઈએ, કારણ કે કોથમરી મને છે ને વધુ ભાગ, કારણ કે તમને ખબર જ છે અમારા બધા શાકમાં કોથમરી તો પહેલાં હોય. ધાણા ભાજી જો આપણે નાખી દીધી છે, કારણ કે એનો સ્વાદ આવે એટલે આમ મજા જ આવે એમ. અને જો કેવી સરસ મજાની થઈ ગઈ છે, તમે પણ એકવાર ટ્રાય કરજો આવી ભેળ બનવાની, બહુ મસ્ત બનશે. જો અમે બનાવી, મને તો બહુ જ ભાવી હતી, કારણ કે મેં આટલા દિવસમાં પહેલી વખત બનાવી, હું સાંજે ફ્રૂટ જ ખાઈ લઉં એટલે. જો કેવી સરસ બનીને આપણે જો મસ્ત દિવાબધી કરી લઈએ, બધી રસોઈ થઈ ગઈ હતી, જો મસ્ત આપણે દિવાબધી કરી લીધા છે. હવે આપણે જો જમવાનું ટાણું થઈ ગયું છે અને જમવામાં જો મારે તો ભેળથી પપ્પા અને તેની માટે આ રીંગણાનું શાક કર્યું હતું અને જો બાજરાના રોટલા કર્યા હતા, ઘીમાં રહર હતા, બહુ મસ્ત રોટલા થઈ ગયા છે. અને આવડી માટે ભેળ કરી હતી, ફરાળી ભેળ. તમે હજી એકવાર કહું છું ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગશે. પછી આપણે જો આપણે વહેલા જમી લઈએ એટલે મા પપ્પાના ત્યાં આવ્યા નહોતા. અને પછી આપણે જો ભગવાનને ભાણું ધરી દીધું, મસ્ત ફરાળી ભેળ ધરી દીધી અને પછી આપણે ખાધી. તો કેવી લાગી તમને કહું હમણાં, ચાખવા તો દો. જો કેવી લાગી તમને કહું, જો આપણે ચમચી લીધી અને મોઢામાં નાખ્યું, ઓહો હો, એવી સરસ લાગી હતી ને, મજા જ આવી ગઈ. બહુ મસ્ત બની હતી ફરાળી ભેળ, મજા જ આવી ગઈ, એવી સરસ બની હતી, આપણને મજા જ આવી ગઈ. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. જે સોમવારે શ્રાવણ બધામાં ચાલે એવું કાંઈ નથી, આમ બસ એક મોળાકતમાં ન ચાલે, નહીં મોળાકતમાં આમ મોળાકતમાં ન ચાલે. હા, જયા પર. અને પછી આપણે નીકળી ગયા હતા મારા મોટા બાપાને ઘરે, અમારા નિયતિબેનને મજા નહોતી એટલા માટે. નિયતિબેન છે થોડો તાવ આવી ગયો હતો, એ જો લગતી હતી પેન લેન સ્લાઇડમાં, અને તાવ હમણાં દેશમાં ગઈ હતી જિયાન પાસે, થાકી ગઈ ભાઈ ના, બહુ આમ રમી હોય એટલા માટે બસમાં પછી તાવ આવી ગયો હતો. પછી આપણે જો નાથી જ આપણે જઈ રહ્યા છીએ મારા મામાને ઘરે, કારણ કે મારા મામીને દશામાનું જાગરણ હતું, જે આપણા દશામાં છે, જય દશામાં. પછી જો નાસ્તો આપણે કંઈ કરવાનો હતો, નાસ્તો જો બધા કરતા હતા, જો ફાફડી ચા તળેલા મરચા, ફરી વાર આપણે એક નવા બ્લોગમાં મળશું. બાય.